એ પણ હવે પડવાનું બંધ થઈ જશે, કેમ કે મરઘી મરી ગઈ. તો એને અંતે પસ્તાવો થાય છે કે મેં આવું કેમ કર્યું. પણ હવે પસ્તાવાથી શું ફાયદો? જ્યારે એ મરઘી મરી જ ગઈ અને એને વસ્તુ કરી જ નાખી, તો હવે પસ્તાવાથી કોઈ મતલબ ખરો નહીં ને. તો એટલા જ માટે કહેવાય છે કે અતિશય લોભ પાકને ભોગ. બરાબર છે, આ રીતે કહેવામાં આવે છે કે વધારે પડતી લાલચ કરવી નહીં. એ જ રીતે આપણે બીજી વાર્તા જોઈશું કે એક ગામ હતું અને ત્યાં એક કાચબો અને બે હંસ, આ બે આ ત્રણ મિત્રો હતા. એવામાં એ ગામ એ વખતે દુકાળ પડ્યો. શું પડ્યું? દુકાળ પડ્યો અને પાણી પક્ષીઓને પીવા માટે પાણી ન મળતું હતું. તો પક્ષીઓએ એવો વિચાર કર્યો કે આપણો જીવ બચાવવા માટે આપણે બીજી જગ્યાએ જતા રહીએ. તો પેલા બે હંસોએ પણ વિચાર કર્યો કે આપણે બીજી જગ્યાએ જતા રહીએ. તો એ બીજી જગ્યાએ જે જાય છે, બરાબર છે, તો એ બીજી જગ્યાએ જાય તો પેલો કાચબાને કહેવા જાય છે કે કાચબાને એવું કહેવા જાય છે કે અમે લોકો બીજી જગ્યાએ જઈએ છીએ. તો કાચબો શું કહે છે કે તમે બે, હું તમારો મિત્ર પણ છું ને, તો તમે બે મને છોડીને જતા રહેશો? તો પેલો હંસ કે તો હવે અમે શું કરીએ? તો કે કાચબો કે છે મને એક યુક્તિ સૂચી છે, તમે બેવ જણ જાઓ અને એક લાંબી લાકડી લઈ આવો. શું લાવો? લાંબી લાકડી લઈ આવો. પછી તમે પેલા હંસ છે ને એ લાકડી લઈ આવે છે. પછી કાચબો એવું કહે છે કે આ બંને છેડાથી તમે આ લાકડીને તમારા મોઢામાં રાખો અને હું વચ્ચેથી મારા મોઢાથી આ લાકડીને પકડીને લટકાઈ દઈશ. તમે બેવ જણ ઉઠજો અને હું લાકડી મોઢામાં રાખીને લટકાઈ દઈશ. તો હંસ કહે છે કે હા, પણ એ હંસ એમને ખબર છે કે કાચબાને બોલવા વધારે જોઈએ છે. તો કાચબો તે કાચબાને, હંસ કાચબાને કહે છે કે આ રીતનું કરે તો શકે, પણ જ્યાંથી લાકડી પર તમે લટકો ત્યાંથી તમારે બોલવાનું નહીં, જો બોલશો તો તમે પડી જશો. તો કે કાચબો એવું કહે છે કે હા, હું થોડી કંઈક ભૂખો છું તો હું એવું કરીશ. તો એ લોકો પછી આકાશમાં ઉડતા જાય છે. ગામ અવા અન્ય ગામો પરથી રહીને લોકો પસાર થાય છે અને શહેરમાં પહોંચે છે. ક્યાં પહોંચે છે? શહેરમાં. ત્યાં શહેરના લોકોએ આકાશમાં જોયું તો ત્યાં આ રીતના બે હંસ અને કાચબો ઉડતા ઉડતા જતા હતા. તો શહેરના લોકોને બહુ નવાઈ લાગી, બધા નીચેથી અવાજ કરવા લાગ્યા અને આવું બધું કરવા લાગ્યા. તો કાચબાને ગુસ્સો આવ્યો. તો કાચબો ત્યાં બોલવા જાય છે તો મોઢામાંથી લાકડી છૂટી જાય છે. શું થાય છે? મોઢામાંથી લાકડી છૂટી જાય છે. તો એ જે મોઢામાંથી લાકડી છૂટી જાય એટલે કાચબો, કાચબાને થોડી ઉડતા આવડત હોય છે એટલે એ નીચે પડી જાય છે. શું થાય? નીચે પડી ગયો. જેમ નીચે કાચબો નીચે પડ્યો એમ કાચબો મરી ગયો. શું થયું? મરી ગયો. એટલે આપણે બોલવું જોઈએ, પણ એટલું પણ ના બોલવું જોઈએ જેનાથી આપણું જ નુકસાન થાય. બરાબર, બધાને એવી રીતના ખબર પડી. તો આપણે જે રીતના આપણે આ વાર્તામાં, બે વાર્તામાં જોયું, પહેલી વાર્તામાં આપણે એવું જોયું કે વધારે લોભ કરીએ તો એ પાપ ગણાય. બરાબર છે, કે વધારે લોભ કરવાથી આપણને છેલ્લા કશું મળતું નથી. અને બીજી વાર્તામાં આપણે જોયું કે જરૂરતથી વધારે બોલવા જઈએ તો એમાં પણ આપણું જ નુકસાન થાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમને આ બે વાર્તામાં સમજ પડી હશે એવું હું માનું છું. તો આપણે ફરી મળીશું કઈ બીજી નવી વાર્તા સાથે. તો ત્યાં સુધી બાય.